શાક લેવા જાય છે, માસ્ક પહેર્યા વિના, માસ્ક પહેર અને પાછા આવો ને એટલે 20 સેકન્ડ સુધી હાથ ધોવાના. કેટલી સેકન્ડ સુધી હાથ ધોવાના? 20 સેકન્ડ સુધી. નમસ્તે, કેમ છો? મજામાં? મારા વાલા પ્યારા શ્રવણ વિદ્યાધામના વિદ્યાર્થી મિત્રો, કંટાળી ગયા છો નહીં, પણ આ કોરોનાની મહામારી ચાલી રહી છે, હજી ગઈ ક્યાં છે? તમારે છે ને એકદમ મજામાં રહેવાનું છે, જલસા કરવાના છે અને ખુશ રહેવાનું છે. મને બરાબર યાદ છે કે તમને તમારી સ્કૂલ યાદ આવે છે. સ્કૂલ તો યાદ આવે છે, સ્કૂલનું મેદાન, ફ્રેન્ડ્સ, પુસ્તક, ટીચર્સ, વિદ્યાર્થી મિત્રો અને આજુબાજુનું સગળું બધું તમને યાદ આવે છે, હું સમજી શકું છું. હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, યસ, એ આપણા માટે સારા સમાચાર છે. પણ એમાં અમુક શરતો લાગુ છે. એ શરતો કઈ છે એ હું તમને કહું છું, એ બરાબર ગોખી લેવાની. યાદ રાખજો, હું જે શરતો કહું ને એનું બરાબર પાલન કરજો. પહેલી શરત, માસ્ક પહેરવાનું. પછી હાથને સેનેટાઈઝ રાખવાના. અને ત્રીજી, 6 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું. આ શરતોને તમે બરાબર ફોલો કરજો. મારી વાત બરાબર યાદ રાખજો. આપણી શાળા છે, આપણે બધાએ જવાનું છે, પણ સાવચેતી સાથે જવાનું છે. અને હવે આ સ્કૂલો માટે આપણો જે પ્રેમ છે એ અપરંપાર છે. જવાનું પણ સાવચેતી સાથે. આવો ફરી શાળાએ જઈએ સાવચેતી સાથે. અને હા, હું આટલું બધું બોલું છું, પણ હવે આપણે એક બીજા વ્યક્તિ પાસેથી પણ આ વાત સાંભળી લઈએ. પરિક્રમાવાળા ભાઈ પેલા, નર્મદે હર. આવો ફરી શાળાએ જઈએ. નર્મદે હર. શ્રવણ સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ નર્મદે હર. જો હવે સ્કૂલ ચાલુ થઈ રહી છે ત્યારે બેસ્ટ તો એ જ છે કે વાલી વિદ્યાર્થીને જાતે લેવા મૂકવા જાય, પણ એ જો શક્ય ના હોય તો વિદ્યાર્થી સ્વતંત્ર રીતે આવે અને આવતા જતા બધી જ તકેદારીઓ રાખે એ બહુ જરૂરી છે. ફરવાનો શોખ હોય, રખડવાનો શોખ હોય કે એડવેન્ચરનો શોખ હોય તો ભવિષ્યમાં ક્યારેક નર્મદા પરિક્રમા કરી લેજો, પણ હમણાં તો ઘરથી સ્કૂલે અને સ્કૂલથી ઘરે આ જ તમારી પરિક્રમા છે. વચ્ચે ક્યાંય ઊભા રહેવું નહીં, ભેગા થવું નહીં, સ્વચ્છ યુનિફોર્મ પહેરો, માસ્ક નિયમિત ધોવું, સ્વચ્છ રહો, સ્વસ્થ રહો અને સલામત રહો. કેવું? બરાબર ને જીવિતભાઈ? બિલકુલ બિલકુલ ચેતનભાઈ, સ્કૂલે આવતા જતા આ બધી વાતોનું ધ્યાન તો રાખવું જ પડશે. અને બીજી મહત્વની વાત છે આપણી ઇમ્યુનિટી વધારવાની. હવે આપણે ગુજ્જુભાઈ છીએ એટલે વાતની શરૂઆત તો ખાવાથી જ કરવાના, બરાબર છે? તો શું છે કે જ્યાં સુધી વેક્સિન ના આવી જાય ને ત્યાં સુધી ઘરનું ખાવાનો જ આગ્રહ રાખો. રોજ રોગ પ્રતિકારક શક્તિ વધે ને એવો ખોરાક ખાવાનો આગ્રહ રાખો. સરસ મજાની ગુલાબી ઠંડી તો શરૂ થઈ જ ગઈ છે, એટલે રોજ ગરમ હુંફાળું પાણી પીવું. સ્કૂલે જાઓ કે ઘરની બહાર જાઓ, નાસ્તો અને પાણીની બોટલ એ ઘરેથી જ લઈ જવા. અને હમણાં પ્લીઝ કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમથી દૂર જ રહેજો. અને છોકરીઓને તો ખાસ વિનંતી કરવાની છે કે પાણીપુરી ખાવાનું જો મન થાય ને તો ઘરે બનાવીને જ ખાજો પ્લીઝ. રોજ હળવો વ્યાયામ કરવો, યોગ કરવા. અને શું છે કે આપણે જો આ બધી વાતને આદત બનાવીશું ને તો જ કોરોનાને હરાવીશું. બરાબર ને જીરાકભાઈ? તમે પણ કઈ કહો. હા હા, કેમ નહીં, ચોક્કસ. મિત્રો, એ ખૂબ જ સાચી અને સારી કહેવત છે કે શેરિંગ ઇઝ કેરિંગ. પણ આ કોરોનાના મહામારીના દિવસોમાં તમે બીજા કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે નાસ્તા પાણી કે પેન પેન્સિલ જરાય શેર નહીં કરતા. અને માસ્ક તો બિલકુલ નહીં, કારણ કે આ માસ્ક છે કોઈ શહેર બજારનો શેર નથી જે બીજા કોઈની સાથે આપણે આપલે કરી શકીએ. એટલે બીજા કોઈના માસ્કને તો જરાય અડકવું પણ નહીં, બરાબર છે? તો સાહેબ, હવે તમારા અમૂલ્ય વિચારો આપણા દર્શકો સાથે શેર કરશો? શું એટલે મારે હજુ કઈ કહેવાનું બાકી છે? અરે આ બધા શ્રવણ વિદ્યાધામના વિદ્યાર્થીઓ છે, શ્રવણ પણ કરશે, પઠન પણ કરશે, ચિંતન પણ કરશે અને મનન પણ કરશે. એટલે વારે ઘડીએ રિવિઝન કરાવવાની જરૂર નથી, બરાબર ને? પણ મારે એક ખાસ વાત તો વાલીઓને કહેવી જ છે કે આ મિત્રોએ જે કહ્યું
એ દરેક વાતનું પાલન થવું જોઈએ, એનો અમલ થવો જોઈએ અને ઘરમાં બધાએ કરવો જોઈએ. કારણ કે આપણા બાળકો આપણે જે કહીએ ને એ ન કરે, આપણે જે કરતા હોઈએ ને એ કરે, એટલે આપણી જ આદતોનું અનુકરણ કરતા હોય છે. અને જ્યાં સુધી આ વેક્સિન ન આવે ત્યાં સુધી આ પ્રકારની સાવચેતી જ વેક્સિન છે, એમાં જ સલામતી છે, એટલે એનું પાલન થવું જોઈએ. અને હા, ઘરમાં જો કોઈને પણ ખાંસી શરદી તાવ ઉધરસ હોય તો બાળકને સ્કૂલમાં મોકલવું નહીં, સ્કૂલમાં જાણ કરી દેવી. અને આમાં તમારા બાળકની અને બીજા બધા બાળકોની પણ ભલાઈ છે, એમાં એમનું હિત છે, સમજી ગયા? અને આપણામાં કહેવત તો છે, પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કુદરતે આપણને આજે પાઠ ભણાવ્યો છે એમાંથી આપણે કંઈ શીખીએ, સારી આદતો વિકસાવીએ અને કોરોનાને હરાવીએ, કોઈ પણ પ્રકારનો સ્કેમ ન કરીએ, બરાબર ને ચિરાગભાઈ? તો આનું અક્ષરશઃ પાલન થવું જોઈએ, ઓકે? બરાબર મોટા શેઠ? જી જી સર, થેન્ક યુ સો મચ. તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આ બધાએ જે કંઈ કહ્યું છે તેનું તમે પાલન કરશો જ એની મને ખાતરી છે. પણ આ સાથે સાથે તમારા શિક્ષકો દ્વારા, આચાર્યશ્રી દ્વારા જે કંઈ પણ બીજી સૂચનાઓ આપવામાં આવે તે પણ ધ્યાનથી સમજશો અને એનું પણ અચૂક પાલન કરશો. વાલી મિત્રો, આ પરિસ્થિતિ આપણા બધા માટે નવી છે, પણ આપણા બાળકના શિક્ષણના હિત માટે આપણે પ્રયત્નપૂર્વક અનુકૂલન સાધવું પડશે અને આગળ વધવું પડશે. સરકારશ્રી દ્વારા એસઓપી પૂરી પાડવામાં આવી છે અને સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી ભરૂચ દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પણ આ સાથે વાલી તરીકે આપના પણ કોઈ સૂચન હોય તો એ પણ શાળાનો સંપર્ક કરીને આપ જણાવી શકો છો. આવો, થોડી કાળજી લઈએ, ચાલો ફરીની શાળા જઈએ.